नमस्कार G24 लाइव न्यूज में आपनु स्वागत छे। आज रोज सीके पटेल हाईस्कूल सुंदरणा खाते वृक्षारोपणनो कार्यक्रम योजवामां आव्यो हतो। सुंदरणा हाईस्कूलमां वृक्षारोपण कार्यक्रम राखवामां आव्यो हतो, जेमां सीके पटेल हाईस्कूलमां 100 जेटला वृक्षो वाववामां आव्या हता। आ माटे अलग अलग स्कूल खाते प्रोग्राम करवामां आवनार छे, ત્યારે સીકે પટેલ સ્કૂલમાં પૂર્વ ભણી ચૂકેલ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી અને તેમની એકેડમી સમર્પણ નર્સિંગ સ્ટાફ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષક સ્ટાફ, પ્રિન્સિપાલ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિકિન શાહ, બ્યુરો રિપોર્ટ, પેટલાદ। સીકે સ્કૂલનું નામ છે સીકે પટેલ હાઈસ્કૂલ સુંદરણાની અંદર આઈસી પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું। આજનો જે આ કાર્યક્રમ છે એ કાર્યક્રમ વૃક્ષારોપણને લગતો કાર્યક્રમ છે। એકચ્યુઅલી અમારી સ્કૂલની અંદર ઇકો ક્લબ પણ ચાલે છે, દર વર્ષે અમે વૃક્ષારોપણ કરીએ જ છીએ, પણ આજે આ એવો દિવસ છે કે અમારો ભૂતપૂર્વ વિદ્યાર્થી સંજયભાઈ ઠાકોરજીનો બર્થડે પણ છે અને એની સાથે સાથે અમારો ભૂતપૂર્વ વિદ્યાર્થીએ એની એવી ઈચ્છા હતી કે મારી સ્કૂલની અંદર જે મારી માતૃસંસ્થા કે જે હું ભણેલો છું એ સ્કૂલમાં જઈ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરું, અને એટલા માટે જ આખી રૂપરેખા તૈયાર કરીને સંજયભાઈ ઠાકોર પોતાની ટીમ સાથે અહીંયા સ્કૂલની અંદર વૃક્ષારોપણ કાર્યક્રમ કરવા માટે આવેલા છે। એમની સાથે આખી ટીમ છે, એ પોતે જ ત્યાં સ્કૂલની અંદર ખાડાઓ ખોદશે, ખાડાઓ ખોદાઈને વૃક્ષોને છોડવાને રોપવાનું કામ કરશે, ખાતર પાણી જે કંઈ કરવાનું હોય એ આજના દિવસની અંદર અમારે કરવાનું છે। આ તો ખાલી એક આજે વૃક્ષારોપણ છે કાર્યક્રમ છે, પણ આવો એવરી યર દર વર્ષે આવા કાર્યક્રમો અમારી સ્કૂલમાં થતા હોય છે। આપણે જોયું એ પ્રમાણે કે પ્રાર્થના સભાની અંદર પ્રાર્થના થાય, ધૂન ગવાય, ત્યાર પછી યોગા થાય, બરાબર છે। અમારે જે આર પટેલ સાહેબ યોગ મેથ્સ ટીચર છે, પણ સારામાં સારા યોગ કરી બતાવે છે। ત્યાર પછી જુદી જુદી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અમારી સ્કૂલની અંદર પ્રોગ્રામો થતા હોય છે, પ્રવૃત્તિઓ થતી, એક્ટિવિટી થતી હોય છે, કે જેનું સંચાલન આખું એચ એ પ્રજાપતિ સર કરતા હોય છે। આ સંસ્થાની અંદર પ્રાર્થના દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ જેવું કે શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા, એક મુદ્દો આપવામાં આવે, એક મુદ્દાની અંદર એક મિનિટની અંદર એક જ મિનિટ, મતલબ ઓન ધી સ્પોટ એક મિનિટ એની ઉપર બોલવાનું થતું હોય છે। આવી જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે, ત્યાર પછી જે વિદ્યાર્થીઓ ટોપર હોય છે અથવા તો એક બે અને ત્રણ નંબરની અંદર હોય છે, તો એક બે અને ત્રણ નંબરના આવેલા વિદ્યાર્થીઓને દાતાઓ ઊભા કરીને ઇનામ આપવામાં આવે છે। ત્યાર પછીના બાકીના વિદ્યાર્થીઓને જેને પાર્ટિસિપેટ થયા છે એમને પણ પ્રોત્સાહન મળે એ માટે કંઈક ને કંઈક દાન સ્વરૂપે આપવામાં આવતું હોય છે। આ ફક્ત અને ફક્ત એક જ પ્રવૃત્તિ નહીં, પણ આવી દરવર્ષ દરમિયાન જે કંઈ પ્રવૃત્તિઓ થાય છે એની અંદર અમે આવી પ્રવૃત્તિઓ કરતા હોઈએ અને વિદ્યાર્થીઓને બને એટલા વિદ્યાર્થીઓમાં ભાગ લે એ માટે પ્રયત્ન કરતા હોઈએ અને વિદ્યાર્થીઓ ભાગ પણ લે છે। જે મારી સંસ્થા પેટલાદમાં સમર્પણ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ ચાલુ છે, એના તરફથી આપણે વૃક્ષારોપણનું આયોજન થયું છે, જે મારો જન્મદિવસ છે અને પેટલાદ તાલુકાની અંદર 11,000 વૃક્ષો આવવાના છે, એ સંકલ્પ કરીને અમે નીકળ્યા છે અને સીકે પટેલ હાઈસ્કૂલમાં શરૂઆત કરી છે, અને આજથી આવનાર દિવસોમાં દરેક પેટલાદ તાલુકાની સ્કૂલમાં વૃક્ષારોપણ કરવાના છે અને 11,000 વૃક્ષો આવવાનો અમારો સંકલ્પ છે। આજે શંભુભાઈ રબારી, આજે સીકે હાઈસ્કૂલ સુદરમણા તરફથી જે વૃક્ષરોપણનો કાર્યક્રમ રાખેલો છે, જે અહીંના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંજયભાઈ ઠાકોર અને જે પેટલાદની અંદર સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટના નામે જે સંસ્થા ચાલે છે એ સંસ્થા તરફથી આજે આ સ્કૂલની અંદર અને ગામની અંદર જ્યાં સંજયભાઈની કર્મ અને જન્મભૂમિ છે ત્યાંથી વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી અને આખા તાલુકાની અંદર ગામે ગામ સંજયભાઈ દરેક સંસ્થાની અંદર દરેક સ્કૂલની અંદર વૃક્ષારોપણ કરાવે છે એક નિયમ સાથે અમે આ બહાર આવેલા છીએ અને દરેકે દરેક પેટલાદની સ્કૂલોની અંદર અમે વૃક્ષરોપણ કરીને જઈશું।